शुरू करिए छे चैप्टर नंबर आपणो 12 अल्डिहाइड कीटोन अने कार्बोक्सिलिक एसिड संयोजनोमां आजे आपणे जोवानुं छे अल्डिहाइड संयोजनोनी बनावट। अल्डिहाइड संयोजननी बनावट लखी समझावो। तो अल्डिहाइड संयोजन जेनी अंदर क्रियाशील समूह अपने सौ जानिए छे कयो आवशे बॉन्ड सी एच ओ आ समूह अपने लावानो छे। तो अपने त्रण संयोजनों माथी अल्डिहाइड बनावानो छे। एमां पहेलू हूँ तमने रोजेन मुंड रिडक्शन प्रक्रिया आपू छु। पहली बनावट जे आपणे बनावीए छे एसाइल हेलाइड संयोजनो एटले के एसाइल क्लोराइड अथवा एसिड क्लोराइड पण कही शकाय। तो एसिड क्लोराइड अथवा एसाइल क्लोराइड संयोजन माथी आ पहली बनावट छे। आ प्रक्रियानुं नाम छे रोजन मुंड। जो आ प्रक्रियानुं नाम खास आ बधी नेम रिएक्शनो छे एटले अहीं नाम लखी दईए छे रोजन मुंड अने रिडक्शन करवानुं छे एसाइल हेलाइड नुं एटला माटे प्रक्रियानुं नाम लख्युं रोजन मुंड रिडक्शन। चलो थियरी शुं छे। तो बहु सिंपल पॉइंट छे अहीं के आपणे एसाइल क्लोराइड लई लेवानुं छे। तो अहीं लखीए एसाइल क्लोराइड नी प्रक्रिया आपणे करवानी छे हाइड्रोजन साथे कारण के आ रिडक्शन छे। रिडक्शन एटले आपणे सौ जाणीए छीए हाइड्रोजन नो उमेरो करवो એટલે હું અહીંયા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીશ અને ઉદીપક તરીકે આપણે બેરિયમ સલ્ફેટ અને પાલેડિયમ લેવાનું છે। તો અહીંયા લખીએ છીએ સેન્ટેન્સ એસાઇલ ક્લોરાઇડ ની પ્રક્રિયા H2 સાથે PD એટલે પેલેડિયમ અને BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ उद्दीपक नी हाजरी मां थता अल्डिहाइड मळे छे। अने आ प्रक्रिया ने रोजन मुंड प्रक्रिया कहीए छे। આ પ્રક્રિયાને રોઝનમુન્ડ રિડક્શન પ્રક્રિયા કહે છે। ખાસ રિએક્શનની સમજ જો કઈ રીતે આવે છે તો આપણે લઈ લીધું બેન્ઝાઇન ક્લોરાઇડ બેન્ઝીન વલય ઉપર આપણી પાસે છે COCl C ડબલ બોન્ડ ઓક્સિજન CL આ સંયોજનને કહીએ છીએ બેન્ઝોઇલ ક્લોરાઇડ। હવે આની અંદર આપણે હાઇડ્રોજન વાયુ ઉમેર્યો H2 ઉદીપક તરીકે આપણે ઉમેર્યા છે અહીંયા PD અને બેરિયમ સલ્ફેટ એટલે અહીં લખી દેવાનું PD BaSO4। હવે જો રિડક્શનમાં થશે શું તો તમારે અહીંયાથી આ ક્લોરીન દૂર થઈ જશે અને એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાઈ જશે બીજો હાઇડ્રોજન આ જે ક્લોરીન દૂર થાય છે તેના સાથે જોડાશે એટલે પહેલા તો બાય પ્રોડક્ટ લખીએ છીએ HCl અને મુખ્ય નિપજ તરીકે તમને
बेन्जीन ऊपर सी डबल बॉन्ड ऑक्सीजन अने एच आ संयोजन ने शू कहीशु आपणे बेन्जाल्डिहाइड। क्लियर? तो आ थई गई तमारे पहली प्रक्रिया, पहलू संयोजन एसाइल क्लोराइड माथी आवी रीते आपणे बनावी शकाय छे। तो ध्यानथी વાંચી લ્યો, એક વખત નજર નાખી લ્યો, પછી આપણે બીજા સંયોજનમાંથી બનાવટ લઈએ। તો જો બનાવટ નંબર 2 સાયનાઇડ સંયોજનો અથવા એને નાઇટ્રાઇલ કહીએ છીએ આપણે, તો નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ અને એસ્ટર સંયોજનોમાંથી ચલો ક્રિયાશીલ સમૂહ વિશે પહેલા અહીં લખી દઈએ। નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ જેને આપણે બોન્ડ CN વડે દર્શાવીએ છીએ, અને એસ્ટર એટલે બોન્ડ COOR સમૂહ આવશે। હવે આનું પણ આપણે શું કરવાનું છે, રિડક્શન જ કરવાનું છે। તો પહેલું રિડક્શન કરીએ છીએ નાઇટ્રાઇલ સંયોજનોનું। તો પોઈન્ટ સમજજો કે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, HCl ની હાજરી તથા સ્ટેનસ ક્લોરાઇડ જે SnCl2 કહેવાય છે। તો નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન હાઇડ્રોક્લોરિક એસિડ ની હાજરી અને સ્ટેનસ ક્લોરાઇડ સાથે કરતા આપણને ઇમાઇન મળે છે, કરતા સૌ પ્રથમ ઇમાઇન સંયોજન મળે છે જેનું જળ વિભાજન કરતા આલ્ડીહાઇડ સંયોજન મળે છે। આ થઈ ગઈ એની થિયરીના પોઈન્ટો। હવે આપણે એનું રિએક્શન લખીએ। તો જો પહેલા આપણે નાઇટ્રાઇલ સંયોજનો લીધું, એટલે કે RC(NN) અને નાઇટ્રાઇલ સંયોજન કહેવાય। હવે આનું આપણે રિડક્શન કરવાનું છે। રિડક્શન કરવાથી જો રિડક્શન કોની હાજરીમાં થાય એ પહેલા લખીએ, તો ઉપર લખ્યું છે આપણે HCl અને સ્ટેનસ ક્લોરાઇડ, એટલે આ બંને ભેગા થઈને HCl અને સ્ટેનસ ક્લોરાઇડ ભેગા થઈને હાઇડ્રોજન ગેસ બનાવશે, જે આ સી અને એન વચ્ચે એક એક બંધ તોડી નાખશે અને કાર્બન અને નાઇટ્રોજન ઉપર એક એક હાઇડ્રોજન જોડાઈ જશે, એટલે તમને ઇમાઇન સંયોજન આવી રીતે મળશે। CH આ ડબલ બોન્ડ INH આ સંયોજનને આપણે ઇમાઇન કહીએ છીએ। હવે ઇમાઇન સંયોજનનું તમારે એસિડિક જળ વિભાજન કરવાનું છે, H+ અને H2O નાખો, એટલે જળ વિભાજન થવાથી અહીંયા આ બંને બંધ તૂટી જશે, NH3 છૂટવું પડશે। જો આવી રીતે NH અને અહીંયા H2 એટલે બાય પ્રોડક્ટ મુક્ત થઈ જશે NH3 પ્લસ મુખ્ય નિપજમાં તમને ઓક્સિજન અહીંયા જોડાઈ જાય, એટલે RC ડબલ બોન્ડ ઓક્સિજન અને H, એટલે આ સંયોજન આપણને મળી ગયું આલ્ડીહાઇડ સંયોજન। તો આ અહીંયા પ્રક્રિયા પૂરી થાય। હવે આ પ્રક્રિયાનું નામ શું છે એ ખાસ સમજજો,
तो आ प्रक्रिया ने स्टीफन रिडक्शन कहे छे। आ प्रक्रिया ने स्टीफन रिडक्शन प्रक्रिया कहे छे। स्टीफन प्रक्रिया छे। हवे आपणे अहींया शुं करीए छे, एक आदु उदाहरण लई लईए। तो उदाहरण में आपणे कार्बन अहींया दर्शावी देवानो। चलो उदाहरण आपणे लईए, CH3 CH2 C ट्रिपल बॉन्ड N। आनું નામ છે પ્રોપેન નાઇટ્રાઇલ, ત્રણ કાર્બન એટલે પ્રોપેન અને નાઇટ્રાઇલ। ચલો અહીંયા SnCl2 અને HCl ની હાજરીમાં રિડક્શન કરો એટલે તમને ઇમાઇન સંયોજન પ્રાપ્ત થશે, જેનું એસિડિક જળ વિભાજન થતા આપણને શું મળે છે, CH3 CH2 C ડબલ બોન્ડ ઓક્સિજન અને H। એટલે આ સંયોજન આપણને મળે છે ત્રણ કાર્બન વાળો આલ્ડિહાઇડ પ્રોપેનના પ્લસ એમોનિયા મુક્ત થશે। તો આ સ્ટીફન રિડક્શન પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ। હવે જો તમારે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનમાં SnCl2 નથી વાપરવું તો એનો બીજો એક રસ્તો, બીજો એક પ્રક્રિયક પણ અહીંયા ઉપયોગ કરી શકાય છે, એ અહીંયા સમજીએ છે। તો હું લખું છું બીજી રીત, તમારી પાસે અહીંયા સાયનાઇડ સંયોજન છે તો તમે અહીંયા ડીબાલ એચ નો ઉપયોગ કરી શકો છો। ચલો એના વિશે થોડું પહેલા અહીંયા સમજી લઈએ। આ ડીબાલ એચ, ડી એટલે થાય છે ડાઈ, આઈ એટલે આવશે આઈસો, બી એટલે આવશે બ્યુટાઇલ, એલ એટલે આવે એલ્યુમિનિયમ અને એચ એટલે આવે હાઇડ્રાઇડ। આખું નામ થાય ડાઇ આઈસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। ચોપડીમાં તમને આખું ગુજરાતીમાં નામ આપ્યું છે, આનું અહીંયા લખી દઈએ છીએ, ડાઇ આઈસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। આ એક પ્રક્રિયક છે, રિડક્શન કરતા પ્રક્રિયક, જેને આવી રીતે દર્શાવી શકાય। આ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને આ આઈ એટલે આઈસો, બી યુ એટલે બ્યુટાઇલ, બે વખત છે એટલે અહીંયા ટ્વાઇસ કર્યું। પહેલા સ્ટેપમાં આ કરવાનું છે, સ્ટેપ નંબર બે ની અંદર આપણે એનું જળ વિભાજન કરી દઈશું એટલે ડાયરેક્ટ સાયનાઇડ માંથી આપણને આલ્ડીહાઇડ મળશે એટલે આર સી એચ ઓ મળે છે। સાયનાઇડ માંથી આલ્ડીહાઇડ, તો આ એક સાયનાઇડ સંયોજનમાંથી આવી રીતે આપણે આલ્ડીહાઇડ બનાવીએ છીએ। આ ઉપરાંત એસ્ટર સંયોજનોમાં પણ તમે ડીબલ એચ નો ઉપયોગ કરી શકો છો। તો હવે એક એસ્ટર ની રિએક્શન આપું છું, એસ્ટર સંયોજનો આવી જ રીતે ડીબાલ એચ ની હાજરીમાં રિડક્શન પામી આલ્ડીહાઇડ આપે છે। રિએક્શન લખવી તો લખી શકાય આપણે કે CH3 CH2 C ડબલ બોન્ડ ઓક્સિજન O CH3। ચલો અહીંયા આપણે લઈ લીધો ડીબાલ H અને એચ ટુ, એટલે તમારે અહીંયા શું થશે, આ એટલો ભાગ આખો એલિમિનેટ થઈ જશે અને આ તમારે અહીંયા બની જશે આલ્ડીહાઇડ। તો આ બની ગયો CH3 CH2 C ડબલ બોન્ડ ઓક્સિજન અને H
प्लस तमने अल्कोहल छूटो पड़शे। तो आ मळी गयो आपणने प्रोपेनॉल। तो बीजी बनावट अहीं पूरी थई छे, ध्यानथी वाँची लो। नाइट्राइल संयोजनो अने एस्टर माथी आवी रीते आपणे बनावीए छीए। तो अल्डिहाइड नी आपणे त्रीजी बनावट करीशुं हाइड्रोकार्बन संयोजन माथी। तो जो हाइड्रोकार्बन संयोजन नी अंदर आपणे एक तो ऑक्सीडेशन प्रक्रिया द्वारा करीशुं, पछी एक शाखानुं क्लोरिनेशन करीने जल विभाजन द्वारा करीशुं, અને એક સ્પેસિફિક રિએક્શન છે ગાટરમાન કોચ પ્રક્રિયા। ક્લિયર? તો પહેલા તો આપણે ઇમ્પોર્ટન્ટ પહેલી પ્રક્રિયા તમને આપી દઉં છું, ગાટરમાન કોચ પ્રક્રિયા દ્વારા કઈ રીતે બનાવી શકાય। તો ઘણી વખત આ એમસીક્યુ માં પૂછાતું હોય છે ગાટરમાન કોચ પ્રક્રિયામાં કયા પ્રક્રિયકો આપણે ઉમેરીએ છીએ। તો જો ખાસ કે અહીંયા તમારે નિર્જળ ELCl3 લેવાનું છે અથવા તમારે ક્યુપરસ ક્લોરાઇડ એટલે કે CuCl જેનું નામ થાય છે અહીંયા ક્યુપરસ ક્લોરાઇડ, અને પ્લસ તમારે જે ઉમેરવાનું છે કાર્બન મોનોક્સાઇડ અને HCl ઉમેરવાનો છે। આ પ્રક્રિયા પરિસ્થિતિ થઈ ગઈ, બરોબર? તો ગાટરમેન કોચ પ્રક્રિયામાં તમારે આ વસ્તુ ઉમેરવાનું છે। સેમાં ઉમેરવાનું છે? બેન્ઝીનમાં, એટલે તમને ડાયરેક્ટ બેન્ઝાલ્ડિહાઇડ આપી દે। હવે આપણે રિએક્શન આપી દઈએ અહીંયા કે બેન્ઝીનની પ્રક્રિયા નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા ક્યુપરસ ક્લોરાઇડ ની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બેન્ઝીન નું રૂપાંતર બેન્ઝાલ્ડિહાઇડ માં થાય છે। આ એ મળી ગયું CHO। આ પ્રક્રિયાને આપણે ગાટરમેન કોચ પ્રક્રિયા કહીએ છીએ। તો એક સિમ્પલ રિએક્શન હતી પહેલા લઈ લીધી, હવે એના પછી બીજી એક રિએક્શન આપણે કીધું કે પેલા તો શાખા હોય હાઇડ્રોકાર્બન સંયોજન એનું ક્લોરિનેશન કરવાનું અને ત્યારબાદ તેનું જળ વિભાજન એટલે બીજી બનાવટ આપું છું। શાખાનું ક્લોરિનેશન કરી ને જળ વિભાજન કરવાથી પેલા આપણે શાખાનું ક્લોરિનેશન કરીશું ત્યારબાદ તેનું જળ વિભાજન કરીશું। તો જો એના માટેનું એક ઉદાહરણ આપું છું કે ટોલ્યુઇન, ટોલ્યુઇન એટલે મિથાઇલ બેન્ઝીન આપણે સૌ જાણીએ છીએ। બેન્ઝીન વલય ઉપર CH3 અને આપણે શું કહીએ છીએ ટોલ્યુઇન, તો આનું આપણે પહેલા ક્લોરિનેશન કરવાનું છે સૂર્યપ્રકાશની હાજરીમાં અને આ ક્લોરિન। તો આપણને અહીંયા મળે છે બેન્ઝીન વલય ઉપર બે ક્લોરિન અહીંયા દૂર થશે બે HCl તરીકે અને CHCl2 બનાવશે। બે હાઇડ્રોજન નું વિસ્થાપન બે ક્લોરિન પરમાણુ વડે થયું એટલે CHCl2 જેને આપણે કહીએ છીએ બેન્ઝાલ ક્લોરાઇડ। હવે આ બેન્ઝાલ ક્લોરાઇડ છે એનું આપણે જળ વિભાજન કરી દેવાનું, એટલે જળ વિભાજન એટલે પાણી। તો રિએક્શનમાં શું થશે, બે એચ આ બે સીએલ લઈને બે મોલ HCl છૂટા કરી દીધા અને CH ની બાજુમાં ઓક્સિજન મૂકી દો
पानी नो ऑक्सीजन एटले सी एच ओ बनी गयु आ मळी गयु आपणने बेन्झाल्डिहाइड। तो आ रीते आपणे शाखानुं क्लोरिनेशन कर्यु अने त्यारबाद तेनुं जल विभाजन कर्यु। तो एक आ बीजी बनावट हती हाइड्रोकार्बन संयोजन माथी। આપણે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી છેલ્લે બનાવટ લઈએ છીએ। છેલ્લે બનાવટ આપણી પાસે છે મિથાઇલ બેન્ઝીન એટલે કે ટોલ્યુઇન। ટોલ્યુઇન મિથાઇલ બેન્ઝીન નું આપણે ઓક્સિડેશન કરવાનું છે। तो मिथाइल बेंजीन नु ऑक्सीडेशन द्वारा अथवा टोल्युइन ना ऑक्सीडेशन द्वारा तो बे प्रकार नु आपणे ऑक्सीडेशन करी शकीए छे। मंद ऑक्सीडेशन करता पदार्थ द्वारा ज करवू पड़शे। जो केम एवुं एनु कारण समझावू अहींया पहेला लखू छुं के जो टोल्युइन नु ऑक्सीडेशन प्रबल ऑक्सीडेशन करता पदार्थ प्रबल ऑक्सीडेशन करता पदार्थ जेवा के KMnO4 वडे करवामां आवे तो बेन्जोइक एसिड आपे छे। बेन्जोइक એસિડ આપે છે। હવે આપણે શું કરવાનું છે આ ઓક્સિડેશનને મધ્યવર્તી તબક્કે રોકવાનું છે અને મધ્યવર્તી તબક્કે રોકવા માટે તમે ક્રોમાઇલ ક્લોરાઇડ નો ઉપયોગ કરી શકો છો। તો અહીં આગળ લખીશું આ ઓક્સિડેશનને મધ્યવર્તી તબક્કે રોકવું શક્ય છે। તો એ રોકવા માટે આપણે બે રિએક્શનો કરીશું અહીંયા। એક તમે ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે ઓક્સિડેશન કરો એટલે પહેલું તમને આપીશ આની અંદર ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે કે સીઆર O2Cl2 વડે ઓક્સિડેશન। તો જો ક્રોમાઇલ ક્લોરાઇડ નું અણુસૂત્ર મેં લખી દીધું છે CrO2Cl2। કઈ રીતે ઓક્સિડેશન થશે એ ઉદાહરણ લઈને આપણે સમજીએ કે આપણે લઈ લીધું મિથાઇલ બેન્ઝીન એટલે કે બેન્ઝીન ઉપર CH3 જેને આપણે ટોલ્યુઇન પણ કહીએ છીએ આનું આપણે ઓક્સિડેશન કરવાનું છે ક્રોમાઇલ ક્લોરાઇડ ની હાજરીમાં અને કાર્બન ડાયસલ્ફાઇડ દ્રાવક ની હાજરીમાં। તો તમને એક ક્રોમિયમ સંકીર્ણ મળશે। ક્રોમિયમ સંકીર્ણ આખું આ ક્રોમાઇલ ક્લોરાઇડ ત્યાં જોડાઈ જશે। ત્રણ હાઇડ્રોજન માંથી બે હાઇડ્રોજન દૂર કરી દેવાના છે અને તમારે આખું ક્રોમાઇલ ક્લોરાઇડ ત્યાં જોડી દેવાનું છે। જો આવી રીતે અહીંયા આવી જશે CH બાકી ક્રોમાઇલ ક્લોરાઇડ જોડવાનું છે O CrOHCl અને ટ્વાઇસ આ ક્રોમિયમ સંકીર્ણ બન્યું જેનું આપણે કરી દેવાનું છે એસિડિક જળ વિભાજન। એટલે જળ વિભાજન કરશો એટલે આ ક્રોમિયમ નું જે આખું સંકીર્ણ છે એ દૂર થઈ જશે અને ત્યાં ઓક્સિડેશન થઈને ઓક્સિજન નું ઉમેરણ થશે। એટલે આપણને અહીંયા મળી જશે બેન્ઝીન ઉપર CHO
बेन्जाल्डिहाइड। आवी रीते आपणे क्रोमियम क्लोराइड नो उपयोग करीने टोल्युइन एटले के मिथाइल बेन्जीन ने बेन्जाल्डिहाइड में फेरवी शकीए छे अने आ प्रक्रियानुं नाम छे इटार्ड प्रक्रिया। आ प्रक्रिया ने आपणे इटार्ड प्रक्रिया वडे ओळखीए छीए। चलो बीजो हवे क्रोमियम नु आपणे बीजो संकरण लईए तो क्रोमिक ऑक्साइड नो उपयोग करीने पण तमे ऑक्सीडेशन करी शको छो। क्रोमिक ऑक्साइड एटले CrO3 आना वडे पण ऑक्सीडेशन करी शकाय छे। पण आमा आपणे शुं करवुं पड़से आमा आपणे एसाइलेशन करवुं पड़से एसिटिक एनहाइड्राइड नो उपयोग करीशुं। तो एना माटेनुं रिएक्शन जोई लो एक वखत કે આ આપણે લઈ લીધું ટોલ્યુઇન CH3। ટોલ્યુઇન નું આપણે અહીંયા કર્યું CH3 CO ટ્વાઇસ ઓક્સિજન। આ સંયોજનને કહીએ છીએ એસિટિક એનહાઇડ્રાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ ઉદીપક અહીં રાખવાનો છે। તો તમને અહીંયા टोल्युइन में एसिटेट आयन उमेराई जशे बे हाइड्रोजन नु विस्थापन थईने एसिटेट आयन एटले ओ सीओ सी एच थ्री ट्वाइस। अने आनु ज्यारे आपणे जल विभाजन करीशु एच थ्री ओ प्लस त्यारे सेम ऊपर जेवी रीते आपणे बेन्जाल्डिहाइड मेळव्यु એવી જ રીતે અહીંયા તમને બેન્ઝાલ્ડિહાઇડ મળશે CHO બેન્ઝાલ્ડિહાઇડ। અને અહીંયાથી આખું એસિટેટ આયન છૂટો પડશે એસિટિક એસિડ સ્વરૂપે। તો આ હતી ત્રીજી પ્રક્રિયા, ધ્યાનથી વાંચી લો ત્રીજી પ્રક્રિયા અને આલ્ડિહાઇડની બનાવટ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ।